आपके विद्यार्थी मित्रों, कक्षा 5 काव्य 3 जे आपले पुस्तक नु वाक्य व्याकरण जे छे आपले जोईए छे मित्रों, के निम्नलिखित बाबत से संबंधित पंक्तियां काव्य में ढूंढ कर लिखिए। એટલે અહીંયા તમને જે કાવ્ય મેં સમજાવ્યું મિત્રો એનો ભાવાર્થ એટલે કે અર્થ અહીંયા મૂક્યો છે, અને તમારે આ કઈ કાવ્ય એટલે કે કાવ્યની કઈ પંક્તિનો અર્થ છે એ તમારે અહીંયા લખવાનો છે મિત્રો। એટલે તમારે મિત્રો હવે કાવ્ય પણ તૈયાર કરવાનું રહેશે અને એનો ભાવાર્થ એટલે કે એનો અર્થ શું થાય છે એ પણ તમારે તૈયાર કરવાનું રહેશે મિત્રો। કે નન્હા રાઈ વિના ડરે રાસ્તે પર ચલેગા, તો તમને મિત્રો ખ્યાલ આવી જાય કે નન્હા રાઈ કે છે તો રાસ્તે પે ચલેગા ના ડર ડર કે। તો મિત્રો એ કાવ્યની જે પંક્તિ છે અને આ ભાવા છે, તો રાસ્તે પર ચલેગા ન ડર ડર કે। મિત્રો આનો મીનિંગ થાય કે નન્હા રાઈ વિના ડરે રાસ્તે પર ચલેગા। પછી કે છે નન્હા રાઈ મંજિલ પાએ વિના દમ નહીં લેગા, એટલે કે છે જે રાહી મુસાફર છે નાનો એ જ્યાં સુધી એને મંજિલ ન મળે ત્યાં સુધી તે દમ એટલે કે આરામ નહીં લે, તો શું આવશે મિત્રો મંજિલ પે ચલેગા। કાવ્યની પંક્તિ શું છે મિત્રો અહીંયા આપી છે તમારે પુસ્તકમાં કે मंजिल से पहले न लूंगा कभी दम, तो मंजिल से पहले न लूंगा कभी दम। पूछेगी मित्रों तो नन्हा राय सबका प्यारा बनेगा, तो सबकी आंखों का तारा मित्रों, कैसे दुनिया की आंखों का तारा बनूंगा, तो दुनिया की आंखों का तारा बनूंगा, तारा बनूंगा एक बहुत प्यारा मित्र तो है ना प्यारा बनेगा। हमारा देश शांति प्रिय है, तो हमारा देश शांति की नगरी है, शांति की नगरी है मेरा ये वतन, शांति की नगरी है मेरा यह वतन। तो मित्रों तुम्हारे कभी कदाच आप पंक्ति पर आ चुके हैं हमारा देश शांति प्रिय है, तो तुम्हारा क्या चलो कि काव्य ने कई पंक्ति में आते थे अथवा तो तुमने यहाँ पर पूछू है तो तेरा शांति की नगरी है मेरा ये वतन, तो चलो एनो अर्थ लखो तो एनो शू थाय हमारा देश शांति प्रिय है। એટલે મિત્રો તમારે કાવ્ય પણ તૈયાર કરવાનું ને એનો ભાવાર્થ પણ તૈયાર કરવાનો રહેશે મિત્રો। હવે આગળ જુઓ મિત્રો કે કાવ્યમાં સિપાહીને સિપાહી બનીને જ આપણે દેશની રક્ષા અથવા તો સેવા કરી શકશું મિત્રો, બીજી ઘણી રીતે પણ આપણે દેશની સેવા કરી શકીશું। તો જુઓ ઇસ ગીતમે બચ્ચે સિપાહી બનકર દેશની સેવા કરને કી ભાવના વ્યક્ત કી હૈ। સોચો ક્યા દેશ કી સેવા કેવલ सिपाही बनकर ही की जा सकती है, बताओ देश की सेवा कैसे करते हैं, शू सिपाही बनने ज कर सका मित्रो एवं नहीं, तो चलो किसान तो तमने एवं कहे कि चलो देश की सेवा तमे बीजी कई रीते कर सकते मित्रो, तो तमे आप लिख सको कि हूँ किसान बनी अथवा तो शिक्षक पछी खिलाड़ी आ रीते पण बनने कर सका मित्रो। तो जो किसान कड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करके ताकि देश की उन्नति माटे जोइए ने अनाज ने मित्रों, तो कैसे कड़ी એટલે बहुत मेहनत द्वारा अनाज पैदा करके પછી કુદરતી ખાદ્ય का उपयोग करेंगे, એટલે રસાયણ ખાતરનો ઉપયોગ કરીશું નહીં, કૃત્રિમ ખાતરો દવાઈઓ का उपयोग काम करके કુદરતી ખાદ્ય का उपयोग બરાબર એટલે કે છે કે કુદરતી જે ખાદ્ય છે ખાતરનો ઉપયોગ બતાવીશું અને કૃત્રિમ ખાદ વો દવાઈઓ કા ઉપયોગ કમ કરકે જે કૃત્રિમ રસાયણ જે દવાઓ હોય છે એનો ઉપયોગ અમે ઓછો કરીશું। પછી શિક્ષક, તો શિક્ષક દ્વારા તમે કઈ રીતે સેવા કરી શકશો, તો બચ્ચો કો ઉત્તમ શિક્ષા દેકર, પછી જીવન મેં
કૌશલ્ય આપવાના અને તેમનું જીવન સુધારવાનું મિત્રો. ઊંચા આદર્શો કા આચરણ કરીને અને બાળકોમાં ઊંચા આચરણનો અમે આદેશ કરીશું. એટલે મતલબ કે અમને કે બાળકોમાં ઊંચા આદર્શનું નિર્માણ કરીશું. પછી ખેલાડી, તો ખેલાડી કઈ રીતે દેશને કરી શકે છે મિત્રો? સેવા, તો ખેતી છે, ખેતી રક્કર, એટલે મતલબ કે બસ દેશ માટે જ લડવું છે એમ અર્થ નથી. ધોકેબાજી છોડકર અને દેશ માટે ધોકા નહીં કરવાના અને સહી વાયુને આપના કૌશલ્ય નિખર અને એમ કે હું રમી શકું છું તો હું મારા દેશ માટે જ રમીશ એમ કે સહી વાયુને આપના કૌશલ્ય નિખર કરે. એટલે કે હું ક્રિકેટમાં છું તો હું રમી શકું છું તો હું મારું કૌશલ્ય જે છે મારામાં ક્રિકેટ રમવાનું એવું એનું હું દેખાવીને એટલે કે બતાવીને જ રહીશ. એટલે આ એમ કહે છે કે સિપાઈ સિપાઈ સિવાય તમે જો આ જગ્યાએ હોય તો આ રીતે પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ. હવે આગળ જોઈશું મિત્રો. પછી મિત્રો આપણે જોઈએ કે કલાકાર, તો કલાકાર કેવી રીતે સેવા કરશે દેશની? તો આ જીવન એટલે કે જીવનભર કલાની સાધના કરતી એટલે કે કલાની પૂજા કરીને પછી કેવળ અર્થ કોઈ એકમાત્ર લક્ષ્ય ન બનાકર એટલે કે છે કેવળ ફક્ત અર્થનો જે અર્થ છે એના માધ્યમ બસ એના લક્ષ્ય બનાકર ના જીતા એમ કહે છે. સકારાત્મક દ્રષ્ટિકોણ રખકર મૂલ્યો ઉજાગર કરશે અને સારા સકારાત્મક એટલે સારા વિચારોને દ્રષ્ટિકોણ એટલે વિચારો મિત્રો ને લખીને મૂલ્યો કો ઉજાગર કરશે એટલે સારા મૂલ્યોને જાગૃત કરશે. મેં આપણે કઈ રીતે મદદ કરીશું મિત્રો? તો અચ્છી પઢાઈ કા સપના કર્તવ્ય પૂર્ણ કરકે અચ્છી પઢાઈ કા અપના કર્તવ્ય પૂર્ણ કરકે એટલે કે મારે સારું ભણવું છે મારું કર્તવ્ય ફરજને પૂર્ણ કરી અચ્છે ગુણો કો સ્વીકાર કરકે સારા ગુણોનો હું સ્વીકાર કરી ઊંચા આદર્શ રખો ઊંચા આચરણ કરકે વિચારોને ઊંચા રાખીશ અને એને આપણા જીવનમાં આચરણ કરશે. છોટી છોટી વાતો કા ભી મહત્વ સમજી કર અને હું નાની નાની વાતો બસ કે આ શું છે એમ નહીં પણ હું નાની વાતનું પણ હું મહત્વ સમજીશ. મિત્રો તમારી પુસ્તકમાં તમને કહ્યું છે કે જે આ છે કે કવિતા કે આધાર પર દેશ યા સિપાઈ કે બારે મેં 5-7 વાક્યો લખી મિત્રો. તો ચાલો દેશ માટે 5-6 વાક્ય લખવાનું કે તો ભારત हमारा देश है. पुराने जमाने में भरत नाम का एक वीर और प्रतापी राजा था. उसके नाम से ही हमारे देश का नाम भारत पड़ा है. भारत उनका भारत कहलाता है. भारत का दूसरा नाम है हिंदुस्तान. हिंदुस्तान दिल्ली भारत की राजधानी है और हिंदी भारत की राष्ट्रभाषा है. हमारे भारत देश में 70% लोग यानी कि 70% लोगों खेती पर अपना निर्वाह करते हैं और यहाँ के लोग भले किसी धर्म या जाति का हो लेकिन यहाँ सब मिलजुल कर रहते हैं. भारत कृषि प्रधान देश है और सब एक दूसरे से मिलकर रहते हैं. अब सिपाही माटे कैसे मित्रों? तो सिपाही एक बड़ा लीडर और साहसी होता है. देश की आज़ादी और देश सेवा की रक्षा करता है और रक्षा करना ही उसका जीवन का लक्ष्य अथवा तो ध्येय है. देश के लिए आज शहीद होने में वह गर्व महसूस करता है और देश के लिए जान देने के लिए वह कभी झिझकता भी नहीं है. भारत का जवान हमेशा आगे बढ़ता रहता है. वह कभी किसी उसका जुम्मा नहीं सकता. तो मित्रों आ रीते तमे पण सिपाही विषे वाक्य लखी सको छो मित्रों. अहींया आपणो पाठ जे 3 छे पुस्तकनुं पण मित्रों पूर्ण कर्युं आपणे. तो पछी नेक्स्ट एटले के आवता सोमवारथी तमारे जे नवा टीचर छे फागुनबेन ए तमने પાચ્યાને સમજુ પાચ્યા હવે સમજાવશે તમને. તો નમસ્તે.